એમએસ ધોની તેના વિચારોમાં સ્પષ્ટ હતો. સીએસકેના સીઈઓ વિશ્વનાથન આઈપીએલના પૂર્વ પ્રશિક્ષણ શિબિર વિશે ચેન્નાઈ સુપર કિંગ્સ અન્ય ફ્રેન્ચાઇઝીસ જેમ ચેન્નાઈમાં 5 દિવસીય તાલીમ શિબિર યોજાયો હતો, જ્યારે એમએસ ધોનીના માણસો યુએઈની માટે ભારતીય પ્રીમિયર લીગ આઈપીએલ 2020 માટે રવાના થયા હતા. ધોનીએ શિબિરનું નેતૃત્વ કર્યું હતું. તેમાં 15 ઓગસ્ટથી કેટલાક ભારતીય ખેલાડીઓએ ભાગ લીધો હતો. આઈપીએલ પૂર્વેના પ્રશિક્ષણ શિબિર વિશે બોલતા સીએસકેના સીઈઓ વિશ્વનાથને કહ્યું હતું કે યુએસઈ જવા રવાના થાય તે પહેલાં સ્થાનિક ખેલાડીઓ કેમ્પ માટે ચેન્નાઈમાં ભેગા થાય તે એમએસ ધોનીનો વિચાર હતો. 21 ઓગસ્ટના રોજ ધોની અને તેના માણસો દુબઈ પહોંચ્યા હતા અને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવેલા પ્રોટોકોલના પગલે તેઓ ક્વોરન્ટાઇનમાં હતા. જ્યારે અમે ટુર્નામેન્ટ થવાની જાહેરાત કરી ત્યારે શિબિર યોજના અંગેના રિઝર્વેશન હતા અહીંયા, કારણ કે અહીં બાયો બબલ બનાવવો પડ્યો હતો. હકીકતમાં તેમને એક સંદેશ મોકલ્યો હતો કે શું દુબઈ જતા પહેલાં કેમ્પ રાખવો યોગ્ય રહેશે કે નહીં, પણ કેપ્ટન તેના વિચારોમાં સ્પષ્ટ હતા. વિશ્વનાથને સીએસકે માટે યુટ્યુબ વિડીયોમાં કીધું. રાયડુએ કહ્યું કે અમને ફરીથી મિશ્રણમાં આવવા માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ તક છે. જ્યારે અમે મુંબઈ દુબઈ જઈએ છીએ ત્યારે પણ આપણે 6 દિવસ માટે અલગ રહેવું પડે છે, તેથી આ મહત્વપૂર્ણ છે. જહેરે કહ્યું કે અમે 5 મહિના સુધી ક્રિકેટ રમ્યા છીએ, અમે બધા સમાન છીએ. મને લાગે છે કે અમે બધા વધુ સારા રહીશું કારણ કે અમારો અનુભવ સારો છે. કેન્દ્રની તૈયારી વિનાની બાબત ચિંતાજનક. રાહુલ ગાંધીએ કોરોના વાયરસની રણનીતિ પર સરકારને નિશાન બનાવ્યું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોના વાયરસ સામે લડવાની રસી નિષ્ફળ થવા બદલ કેન્દ્રની ટીકા કરી હતી અને કહ્યું હતું કે સરકારની તૈયારી વિનાની બાબત ચિંતાજનક છે. ગુરુવારે કોવિડ-19 કેસ સાથે ભારતમાં 33 લાખના આંકડાને પાર કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું કે એક વ્યાજબી અને વ્યાપક કોવિડ રસીની સફળ રણનીતિ અત્યાર સુધીમાં હોવી જોઈએ, પણ હજી સુધી તેના કોઈ ચિહ્નો નથી. ભારત કોવિડ-19 રસી શોધનારા દેશોમાંનો એક દેશ હશે. તેને ઉપલબ્ધતા હોય તેવું અને ન્યાયી વિતરણ સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત વ્યાપક અને યોગ્ય રસીની સફળ વ્યૂહરચનાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસ સંબોધન દરમિયાન ભારતપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ-19 રસી ટૂંક સમયમાં દરેક જણ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા દેશે. એક માર્ગ એપ તૈયાર પણ કર્યો છે. ભારત બાયોટેક દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ અને ઝાયડસ કેડિલાના સહયોગથી સ્વદેશી રીતે રસી કરાયેલા 2 રસી ઉમેદવારોની તબક્કો 1 અને 2ની માનવ તબીબી પરીક્ષણ હાલમાં ચાલી રહ્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત રસીના 3જા ઉમેદવારની માનવ ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. તેનો બુધવારે તબક્કો 2 શરૂ થશે. પુણે સ્થિત સંસ્થાએ રસી બનાવવા માટે અલ્ટ્રાઝેનેકાની સાથે ભાગીદારી કરી છે. રિયા ચક્રવર્તી ટુડે એક્સક્લુઝિવ. યુરોપની સફર દરમિયાન સુશાંતની માનસિક બીમારી વિશે જાણવા મળ્યું. રિયા ચક્રવર્તીએ ઇન્ડિયા ટુડેના રાજદીપ સરદેસાઈ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં સુશાંત સાથેની તેની યુરોપ ટૂર વિશે વાત કરી હતી. ઓક્ટોબર 2019 આ યુગલ યુરોપ ગયું હતું. તેણીએ જાહેર કર્યું કે તે જ્યારે સફર કરી રહી હતી ત્યારે તેને સુશાંતની માનસિક બીમારીની જાણ થઈ હતી. રિયાએ દાવો કર્યો હતો કે તે સુશાંતના પૈસાથી નથી જીવી રહી, તે એક્ટર હતો અને તેને રાજાશાહી પસંદ હતી. રિયાએ જણાવ્યું કે જ્યારે અમે યુરોપ જતા હતા ત્યારે સુશાંતે કહ્યું હતું કે તેને ફ્લાઇટમાં ક્લોસ્ટ્રોફોબિક લાગે છે. તેમણે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વિના દવા લીધી હતી, મોદાફિનિલ. જ્યારે તે પેરિસ પહોંચ્યો ત્યારે તે 3 દિવસ સુધી પોતાના રૂમમાંથી બહાર નહોતો આવતો. ઉપરાંતમાં તેણે રિયાને જણાવ્યું કે તે પ્રવાસ માટે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તે યુરોપના પ્રવાસ દરમિયાન તેની સાચી બાબત જણાવશે મને. તે શેરીઓમાં ચાલશે અને મારી સાથે મસ્તી કરશે. તે ભારતમાં બહુ નહોતો ફરી શક્યો. અમે બંને ખૂબ જ ખુશ હતા. રિયા ચક્રવર્તી સુશાંતના પૈસાથી જીવે છે તેવા આક્ષેપ પર તેણે કહ્યું કે મેં પેરિસમાં સફર દરમિયાન કપડાંનું ફેશન શૂટ કરાવ્યું હતું. કંપનીએ મને ટિકિટ મોકલી હતી. સુશાંતે માન્યું હતું કે યુરોપ ટૂર એ એક સરસ વિચાર છે. મારી પાસે તે ટિકિટો પણ છે. હવે મારે બધું જ સાબિત કરવું પડશે. અમે ફર્સ્ટ ક્લાસની ટિકિટ
બુક કરાવી અને બાકીની ચૂકવણી તેણે હોટલો માટે કરી. તે ઈચ્છતો હતો કે તે કેટલો ખર્ચ કરે છે તે માટે મને સમસ્યા હતી. મને લાગ્યું કે તે ઘણી મોંઘી મુસાફરી છે, પરંતુ તો તે તો તે જ હતો. આના પહેલાં થાઈલેન્ડ ગયો હતો અને તેના 6 પુરુષ મિત્રો સાથે તેની આ સફર માટે તેનું 3-સ્ટાર હોટલમાં બુકિંગ હતું. હું સુશાંત સિંહ રાજપૂતના પૈસાથી નહોતી જીવતી, પણ હા, અમે બંને દંપતીની જેમ જીવી રહ્યા હતા. પ્રિય મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની વિનંતી છે અને સબસ્ક્રાઇબ બટન બેલ આઇકનને દબાવો અને અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. દરેક સૂચનાઓ તમારા સુધી પહોંચે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.